नमस्कार निर्माण न्यूज साथ हूँ छू अग्न जो आदा मुख्य समाचार दे पहला नजर करिए हेडलाइंस पर। विधानसभा बजेट सत्र आज त्रीजो दिवस विविध मुद्दाओं ने लेने सरकार ने गृह में बीच में लेशे विपक्ष। આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં શેર રિયલ એસ્ટેટ ક્ષેત્રને મળી શકે છે જીએસટીમાં મોટી રાહત। સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ ભારતની મુલાકાતે, પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રિન્સનું કર્યું સ્વાગત। તો જે સમાચાર વિગતવાર, તો ગુજરાત સરકારે 2019-20 વર્ષનો રૂપિયા 12,241 કરોડનું પ્રાંત વાળું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું। દર વર્ષે ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી આવતી હોવાને કારણે સરકારે પૂર્ણ બજેટના બદલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું। રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું। તો આવો નજર કરીએ બજેટમાં રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓ પર। ખેડૂતોને 0% વ્યાજે ધિરાણમાં રૂપિયા 500 કરોડનું રિવોલ્વિંગ ફંડ। ફાર્મ મિકેનાઇઝેશન માટે 3 વર્ષમાં રૂપિયા 500 કરોડની સહાય। સ્કીમ મિલ્ક પાવડરમાં નિકાસ માટે રૂપિયા 300 કરોડની સહાય। પાટણ ખાતે રૂપિયા 47.50 કરોડના ખર્ચે સેક્સ સિમેન લેબોરેટરી સ્થપાશે। ઝીંગા ઉછેર માટે 7,500 હેક્ટર જમીન ફાળવાશે। બોટ ધારકોને ડીઝલ વેટ રાહત આપવા રૂપિયા 12ના બદલે રૂપિયા પ્રતિ લીટર સબસિડી અપાશે। વલસાડ ખાતે નવા મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્ર બનાવાશે। પાકિસ્તાન જેલમાં બંધ ગુજરાતના માછીમારોને દૈનિક રૂપિયા 150 બદલે રૂપિયા 300 અપાશે। ધોલેરામાં 5,000 મેગાવોટનો સોલાર પ્લાન્ટ સ્થપાશે। 18,000 ગામોમાં 15 ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ થશે। સૌની યોજના ફેઝ 2માં 57 જળાશયો જોડાશે। રૂપિયા 11,216 કરોડના ખર્ચે ત્રીજા તબક્કાના 2,615 કરોડના કામ મંજૂર। જામનગરના રણજીત સાગર ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવશે। બનાસકાંઠા માટે રૂપિયા 623 કરોડના ખર્ચે થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન યોજના। જળસંચયના કામો માટે રૂપિયા 329 કરોડનો ખર્ચ કરાશે। નર્મદા યોજના માટે રૂપિયા 6,945 કરોડની જોગવાઈ પૈકી કચ્છ માટે રૂપિયા 430 કરોડ વપરાશે। માં અને માં વાત્સલ્ય યોજનાના રાજ્યના 68 લાખ પરિવારોને રૂપિયા 5 લાખનું સુરક્ષા કવચ। આશા ફેસિલિટેટર બહેનોના માસિક પગારમાં રૂપિયા 2,000નો વધારો। પાલનપુર દાહોદ ખાતે મેડિકલ કોલેજને મંજૂરી અપાઈ। વિધવા બહેનોને મળશે પેન્શનનો લાભ, રૂપિયા 1,000ના બદલે રૂપિયા 1,250નું પેન્શન। આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂપિયા 900નો વધારો। તેડાગર બહેનોના પગારમાં રૂપિયા 450 વધારા સાથે માસિક રૂપિયા 3,650 કરાયા। અનુસૂચિત જાતિના 44,000 વિદ્યાર્થીઓને રૂપિયા 66 કરોડના ખર્ચે રહેવા જમવા ભણવાની સુવિધા। 8 નવા સમરસ છાત્રાલયો શરૂ કરવાની મંજૂરી અપાઈ। વૃદ્ધ પેન્શનમાં 50% વધારા સાથે રૂપિયા 500ના બદલે રૂપિયા 750 કરાયા। આદિજાતિ વિકાસ નિગમને વ્યક્તિલક્ષી ધિરાણ યોજનામાં 1.5 ગણો વધારો કરાયો। આદિવાસી બાળકોને શિષ્યવૃત્તિ ટેલેન્ટ પુલ યોજના માટે રૂપિયા 600 કરોડનો ખર્ચ કરાશે। સર્વ શિક્ષા અભિયાનમાં 79,000 વર્ગખંડ અને 32,800 શાળાઓમાં પાણી સેનિટેશનની સુવિધા। 27,250 વિદ્યા સહાયકો અને શિક્ષણ
સહાયકોની નિમણૂક કરાશે। પોષણ અને આરોગ્ય માટે રૂપિયા 1780 કરોડનો ખર્ચ કરાશે। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ રૂપિયા 1055 કરોડ ખર્ચાશે। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2019-20માં 2000 કરોડના રસ્તા પુલોના કામ મંજૂર। રૂપિયા 6500 કરોડના ખર્ચે 135 રેલવે ઓવરબ્રિજ બનાવાશે। અમદાવાદ શંખેશ્વર રૂપિયા 20 કરોડના ખર્ચે 103 કિલોમીટર પગદંડી બનાવાશે। 11 તાલુકા સેવા સદનના રૂપિયા 125 કરોડના કામ સહિત 709 મકાનોના કામમાં રૂપિયા 4447 કરોડ ખર્ચાશે। અમરેલી, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, કચ્છ ખાતે 8 ડિસેલિનેશન પ્લાન્ટ સ્થપાશે। 7 જિલ્લામાં રૂપિયા 2800 કરોડના 10 પાણી પુરવઠા યોજનાના કામો પ્રગતિમાં। પોરબંદરના 84 ગામ 4 શહેરોમાં રૂપિયા 118 કરોડના કામ પ્રગતિમાં। રૂપિયા 135 કરોડના ખર્ચે અંજારથી કુકમાં બલ્ક પાઇપલાઇન કામમાં પ્રગતિ। પાટણના 48 ગામમાં રૂપિયા 94 કરોડના કામો પ્રગતિમાં। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન ફચકાનું બજેટ રજૂ કર્યું હતું, ત્યારે વાત્સલ્ય યોજનાનો અત્યાર સુધી 3 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારોને લાભ આપવામાં આવ્યો હતો। જોકે હવે આ આવક મર્યાદામાં 3 લાખથી વધારીને 5 લાખ કરવાનો નિર્ણય કર્યો છે, જેનો લાભ અંદાજે વધુ 15 લાખ પરિવારોને થશે। આ મા વાત્સલ્ય યોજનાના લાભાર્થી પરિવારોની સંખ્યા 80 લાખથી વધુ થઈ જશે। ગરીબ મધ્યમ વર્ગ લક્ષી સરકાર તરફથી જાહેરાત કરતા આનંદ થાય છે કે મા વાત્સલ્ય યોજનાની મર્યાદા આવકની 3 લાખથી વધારી 4 લાખ રૂપિયા કરીએ છીએ, એટલે લગભગ નવા 15 લાખ પરિવારો હવે એમાં જોડાઈ શકશે। 15 લાખ પરિવાર, એક પરિવારના 5 વ્યક્તિ ગણો તો નવા 75 લાખ લોકોને આપણે લાભ આપી શકીશું। લગભગ 68 લાખ પરિવારો અત્યારે નોંધાયેલા છે, એ 68 લાખ પરિવારોને હવે 3 લાખ રૂપિયાની વાર્ષિક સહાયના બદલે 5 લાખ રૂપિયા આ વાત્સલ્યના લાભાર્થીઓને 5 લાખની સારવાર, મેડિકલની સીટો પણ આપણે સતત વધારે જઈએ છીએ, અને ભૂતકાળમાં જે 2001-2002માં 1275 સીટો હતી એ વધારી 4150 મેડિકલની MBBSની અમારી સરકારે કરી છે। આ વર્ષે આશા વર્કરને આપણે પગારને માનદ વેતન વધાર્યું, પણ એમની ઉપરી એવી ફેસિલેટર બહેનો બાકી હતી, એમના માસિક મહેનતાણામાં 2000 રૂપિયાનો વધારો કરવાની હું જાહેરાત કરું છું। અમારી સંવેદનશીલ ભાજપની સરકારે નિર્ણય કર્યો છે કે એ શરત હવે રદ કરીએ છીએ, અને વિધવા મહિલાનો દીકરો ગમે તે ઉંમરનો હશે પણ એમનું પેન્શન એ યથાવત ચાલુ રહેશે। ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના નાણામંત્રી નીતિનભાઈ પટેલે રજૂ કર્યું હતું। અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતો રૂપિયા 1557 કરોડની ઇનપુટ સહાયની ચુકવણી કરવાની જાહેરાત કરી હતી। આ સાથે રાજ્ય સરકારે બજેટમાં રાજ્યના વૃદ્ધોની પેન્શન યોજનામાં વધારો કર્યો હતો। આ સાથે ઓબીસી સમાજ આયોગ માટેની સહાયમાં 100 કરોડથી વધારીને 150 કરોડ કરી હતી। આ સાથે મત્સ્ય ઉદ્યોગ માટે બોટ ધારક અને તેની સાથે માછીમારોને પેટ્રોલ ડીઝલના વેટમાં સબસિડીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી। રાજના 7.5 લાખ વૃદ્ધ વડીલો જેમને સરકાર તરફથી વૃદ્ધ પેન્શન જે આપવામાં આવતું હતું એમાં 50% વધારો કરી 750 રૂપિયા આપવાની હું જાહેરાત કરું છું, અને એના કારણે વર્ષે 222 કરોડનો વધારાનો ખર્ચ થશે, અને કુલ ગુજરાતના આ વૃદ્ધોને 6670 કરોડ રૂપિયા આપણે આપીશું।
જે મારા બધા સભ્યોની લાગણી હતી, અમારા ઓબીસી એસટી એસસી ધારાસભ્યોની લાગણી હતી કે ફંડ વધારવામાં આવે. મને જણાવતા આનંદ થાય છે કે 100 કરોડના ફંડમાં 150 ગણો વધારો કરી હવે 150 કરોડ રૂપિયા આ નિગમોને રાજ્ય સરકાર ફાળવશે, કે 12 રૂપિયાના બદલે હવે 15 રૂપિયા માછીમારોને સબસિડી આપવામાં આવશે, જે છેક વેરાવળથી શરૂ કરી વલસાડ સુધી હજારોની સંખ્યામાં માછીમાર ભાઈઓને એનો લાભ મળશે. અત્યાર સુધી 2001 થી 2018 સુધીમાં નર્મદા યોજના માટે 51,786 કરોડ રૂપિયાનો ગુજરાતની સરકારે ભારત સરકારના સહયોગથી ખર્ચ કરેલ છે. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બજેટ રજૂ કર્યા બાદ વિપક્ષના નેતા વિરજી ઠુમ્મરે અને શૈલેષ પરમારે પ્રતિક્રિયા આપી હતી. બજેટ ચૂંટણીલક્ષી છે અને બજેટમાં નવા ઉદ્યોગો માટે કોઈ વાત કરવામાં આવી નથી, જ્યારે શૈલેષ પરમારે બજેટ નિરાશાજનક ગણાવ્યું હતું. ગુજરાત ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે ખાદ્યવાળું જે બજેટ રજૂ કર્યું છે માત્ર ચૂંટણીલક્ષી બજેટ છે. 2820.90 કરોડની ખાત રાખીને નવો કોઈ ટેક્સ નથી નાખ્યો. સરકારને પણ ડર છે કે 2019ની આવી રહેલી ચૂંટણીમાં પ્રજા પીડાઈ રહી છે, નવું કોઈ કરમાળખું વધારશું તો આ વખતની 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં ભારે મોટું નુકસાન થશે. તેવા ડરથી કોઈ ટેક્સ વધાર્યા સિવાય માત્ર ચૂંટણી ઢંઢેરાવાળું બજેટ બહાર પાડીને ગુજરાતની જનતાને ફરી વખત વામણી પુરવાર થતી હોય એવી ભારતીય જનતા પાર્ટીની સરકાર વામણી પુરવાર થઈ છે. ખાસ કરીને ખેડૂતો અને એવી અપેક્ષા હતી કે આ બજેટની અંદર ખેડૂતોના દેવા માફી અંગેની જાહેરાત કરવામાં આવશે, પણ આ બજેટમાં ખેડૂતોના દેવા માફીની કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી. યુવાનોને એક ઈચ્છા હતી કે આ વખતે રોજગારીની નવી તકો ઊભું કરીને બજેટમાં કંઈક નવું આપવામાં આવશે. દુઃખ સાથે કહેવું પડે કે 5 વર્ષના શાસન દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ફક્ત 1,20,000 લોકોને સરકારી નોકરી આપી છે. દેશમાં પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ સહિતની કોઈપણ ઇમરજન્સી માટે હવે એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હેલ્પલાઇનનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના 7 જિલ્લામાં પ્રારંભિક તબક્કામાં અમલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદમાં તેને રાજ્યવ્યાપી કરવામાં આવશે. આ હેલ્પલાઇનના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 11 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને લોકોમાં 112 હેલ્પલાઇન અંગે જાગૃતિ આવે તે દરમિયાન જે તે સેવાના હાલના નંબર ઉપર આવતા ફોન કોલ્સ 12 મહિના સુધી આપોઆપ નવી હેલ્પલાઇન 112 ઉપર ટ્રાન્સફર થઈ જશે અને તેવી વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવી છે. સમગ્ર દેશમાં ભારત સરકારે નિર્ણય કર્યો છે કે બધી ઇમરજન્સી સેવાઓ એનો એક જ નંબર બને, જેથી લોકોને અલગ અલગ ઇમરજન્સી સેવાના અલગ અલગ નંબર યાદ રાખવા ન પડે. જેમ કે આપણે એમ્બ્યુલન્સ સેવામાં 108 છે, પોલીસ તો કે 100 નંબર છે, ફાયર બ્રિગેડ 101 છે, કરુણા અભિયાનમાં 1962 છે, અભિયમ 181 છે. તો આ બધા નંબરો ને એક જ નંબર 112 કરો, તમે તમારી કમ્પ્લેન લખાવો એટલે જે સેવા જરૂરી હશે સેવા પહોંચી જશે. એ પ્રકારે ભારત સરકારે આખા ભારતમાં આજથી આપણા ગૃહમંત્રી રાજનાથસિંહજીના હાથે લોન્ચિંગ દિલ્હીથી થયું છે અને હવે આપણે ગુજરાતમાં પણ લોન્ચિંગ કર્યું છે.
સમાચારમાં વાત કરીએ ગોંડલની, તો ગોંડલના મેતા ખંભાળિયા ગામનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મહિલાને ફોનમાં પચાવતા યુવકને ગ્રામજનોએ પકડી પાડ્યો હતો. તેમજ ગ્રામજનોએ મહિને યુવકનું જાહેરમાં અર્ધમુંડન કરાવ્યું હતું. તેમજ યુવક મુંડન કરેલા યુવકને ગ્રામજનોની માફી માંગી રહ્યો હતો અને મહિલાઓને ફોન કરનાર યુવકને સબક શીખવાડ્યો હતો. ત્યારે આ વિડીયો વાયરલ થતાં ગોંડલ પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. સમાચારમાં વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર તમાકુ નિયંત્રણ વિભાગના અધિકારીઓ દ્વારા ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારમાં નિયમ વિરુદ્ધ બીડી, સિગારેટ જેવી તમાકુવાળી ચીજો વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નિયમો વિરુદ્ધ વેચાણ કરતા વેપારીઓને દંડ ફટકાર્યો હતો. ભાવનગર જિલ્લા પંચાયતના તમાકુ નિયંત્રણ વિભાગ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કલેક્ટરની સૂચનાથી જીએસટી તેમજ શિક્ષણ વિભાગ અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સ્ટાફને સાથે રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના હલુડિયા ચોક, બાર્ટન લાઇબ્રેરી, ખારગેટ, મેઇન બજાર સહિતના વિસ્તારોમાં તેમજ શાળાની આજુબાજુના વિસ્તારોમાં પાન મસાલાની કેબિનો અને દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક વેપારીઓ પાસેથી પ્રતિબંધિત તમાકુ નિયમ વિરુદ્ધ વેચાણ, 18 વર્ષથી નીચેના અને તમાકુ નહીં વેચવાના બોર્ડ તેમજ શાળા આજુબાજુ તમાકુવાળી વસ્તુઓ વેચતા 15 કરતાં વધુ વેપારીઓને તમાકુ નિયંત્રણ અધિનિયમ મુજબ દંડ ફટકાર્યો હતો. આજરોજ અમે એસઓજીની ટીમ સાથે તથા જીએસટીમાંથી જીએસટીના ઇન્સ્પેક્ટરો સાથે અને શિક્ષણ વિભાગ સાથે તમાકુનો સ્કવોડની રચના કરીને કલેક્ટર સાહેબના નિર્દેશ અન્વયે તમાકુ સ્કવોડનું ભાવનગર જિલ્લામાં અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં સ્કવોડની કામગીરી કરીએ છીએ. અત્યાર સુધી અમે 15 દુકાનોમાં અલગ અલગ કલમોના ભંગ અન્વયે, કોટપાની અલગ અલગ કલમો એટલે કલમ નંબર 4, 5, 6 અને 7 એના ભંગ અન્વયે 2000 સુધીનો દંડ ભેગો કરેલો છે. મેઇન મકસદ એ છે કે ભાઈ ભાવનગર જિલ્લામાં ઉત્તર તમાકુનું વ્યસન ઘટે અને ભાવનગર જિલ્લો તમાકુ મુક્ત થાય, જેથી આપણે થતા કેન્સરના અને બીજા તમાકુની આડઅસરોના રોગોનો ઘટાડો થાય. આખા ભારતવર્ષમાં દર વર્ષે 10 લાખ લોકો તમાકુથી થતા કેન્સરથી મૃત્યુ પામે છે અને એ જ આંકડો આપણે દિવસમાં જોઈએ તો 2800 લોકો એક દિવસે તમાકુના રોગોથી ભોગ બને છે. આ વસ્તુનો લોકોમાં વધારે વધારે વ્યાપ થાય, લોકો તમાકુના વ્યસનથી દૂર થાય, તમાકુના વ્યસન તરફ વળે જ નહીં, જે લોકોને વ્યસન હોય એ વ્યસન મુક્તિ તરફ વળે, એ મેઇન આશય સાથે અમારા સ્કવોડની રચના થઈ હોય અને સ્કવોડની કામગીરી અમે કરીએ છીએ. દેશના યુવાનો તમાકુના વ્યસની થઈ ગયા છે, ત્યારે નવયુવાનો તમાકુના વ્યસનથી દૂર રહે તે જરૂરી બની ગયું છે. જ્યારે તંત્ર સમયાંતરે ચેકિંગ હાથ ધરીને ખાસ શાળા નજીક તમાકુના વેચાણના પ્રતિબંધનું કડકાઈથી અમલ કરાવે તે જરૂરી બની ગયું છે. કેતન રાજપુરા, નિર્માણા ન્યૂઝ, ભાવનગર. ગુજરાત સરકાર દ્વારા સૌની યોજના હેઠળ રાજકોટના આજી ડેમ 1માં નર્મદાના નીર ઠાલવવામાં આવતા અત્યારે ડેમની જળસપાટી 24.75 ફૂટે પહોંચી ગઈ છે અને આ સંજોગોમાં રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં નાગરિકોને વિના અવરોધ પીવાનું પાણી મળતું રહેશે અને શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સતત મજબૂત બની રહેશે અને ડેમમાં કુલ જળ જથ્થો 663.50 MCFT હતો, ત્યારે આમ આજી એક ડેમમાં 983 MCFT નર્મદાનું પાણી ઉમેરાઈ ગયું છે. આ પરિસ્થિતિ જોતા આગામી ઉનાળામાં રાજકોટવાસીઓને પાણીની કોઈ સમસ્યા નહીં રહે. સોની યોજના અંતર્ગત લગભગ 24 ફૂટથી વધારે પાણી અત્યારે આજી રિઝર્વોયરમાં નાખવામાં આવ્યું છે સોની યોજના અંતર્ગત અને એમાં લગભગ અત્યારે જે છે 651થી વધારે MCFT પાણી એનું છે. દરરોજ આજીમાંથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 110 થી 115 MLD પાણી એમાંથી ઉપાડ કરવામાં આવે છે અને એ સંપૂર્ણ પાણી જે છે ઉનાળા સુધી ચાલુ રહે એ પ્રમાણે અત્યારે આજીમાં પાણી અત્યારે સ્ટોર છે અને મને આશા છે કે આ વખતના ઉનાળામાં કોઈ પણ પ્રશ્ન નહીં થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકા રાજ્ય સરકારના મદદથી અને સહયોગથી ખૂબ જ સરસ રીતે પાણીનું વિતરણનું વ્યવસ્થા કરવામાં આવી રહ્યું છે. ડ્રાઈવર સેવા ટ્રસ્ટ દ્વારા ડ્રાઈવરોના વિવિધ પ્રશ્નોને લઈને દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે, જેમાં તમામ વાહનોના ડ્રાઈવરો અને આ હડતાળમાં જોડાશે. 13 માર્ચના રોજ દેશભરમાં શાંતિમય રીતે તમામ ડ્રાઈવરો જોડાશે અને પોતાની પડતર માંગને લઈને હડતાળના માધ્યમથી સરકાર સામે રજૂઆત કરશે.
हमारी मांगे हैं कि ड्राइवरों का वेतन और भत्ता सरकार निर्धारित करे, दुर्घटना होने पर उनके परिवार को मुआवजा प्लस पेंशन, रिक्शा टैक्सी टेम्पो के लिए पर्याप्त स्टैंड की व्यवस्था, ट्रक ड्राइवरों के लिए पोस्टल बैलेट पेपर द्वारा मतदान की प्रक्रिया और RTO चेक पोस्ट पूरे देश के अंदर नाबूद किए जाए, यही हमारी मुख्य मांग है। इसी को लेकर के हम हड़ताल कर रहे हैं। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓ દ્વારા પોતાની માંગને લઈને બે દિવસ માટે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ ST વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા અને બીજા દિવસે પણ ST વિભાગના કર્મચારીઓએ ધરણા યોજ્યા હતા, જેમાં ST વિભાગના 3 મંડળના કર્મચારીઓ જોડાયા હતા અને તેમણે કહ્યું હતું કે બે દિવસ ધરણા યોજવામાં આવશે અને સરકાર તેમની માંગ પૂરી નહીં કરે તો 21મી તારીખથી તમામ કર્મચારીઓએ સ્વેચ્છાએ રજા રિપોર્ટ રજૂ કર્યો છે અને કર્મચારીઓ રજા ઉપર ઉતરીને જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। आज धरना बीजो दिवस है। ST मजदूर महाजन संघ, कर्मचारी मंडल और भारतीय मजदूर संघ की एक संयुक्त संकलन समिति कन्वीनर तरीके भाई श्री अनुरेश सिंह परमार, सनत भाई वामजा और हूँ महेश वेकरिया, आ कर्मचारी आज 12 वगैरह 4 वगैरह सुधी धरना करी और अमे विरोध करी छे कि आ कर्मचारी की सेवा ने ध्यान में लई અને સરકાર 7મો પગાર પંચ આપે, આ કર્મચારીઓના પડતર પ્રશ્નો 2077 નંબરના પરિપત્રનો રદ કરે, કર્મચારી પાસે ડ્રાઈવર કન્ડક્ટર પાસે ત્રીજા વર્ગનું કામ લેવામાં આવે છે અને પગાર ચોથા વર્ગનું ચૂકવવામાં આવે છે। કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓના શક્તિ કેન્દ્રના પ્રમુખ ઇન્ચાર્જ અને વિસ્તારકો સાથે મીટિંગ યોજીને તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, ત્યારે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટે સૌને માર્ગદર્શન આપ્યું હતું। દરેક મતદારો સુધી પહોંચીને ભાજપનો બહોળો પ્રચાર કરીને ભાજપને ચૂંટણીમાં જીત મળે તેના માટે કાર્યકર્તાઓને હાકલ કરી હતી। આજ રોજે ભારતીય જનતા પાર્ટીએ મંડળ સ્વ શક્તિ કેન્દ્રના પ્રમુખો ઇન્ચાર્જોની ઘણા સમયથી આ નિમણૂક કરી હતી અને આજે શક્તિ કેન્દ્રના પ્રમુખો ઇન્ચાર્જો અને વિસ્તારકો જે તારીખ 21 થી તારીખ 2-3 સુધી એ વિસ્તારમાં રહેશે, એ શક્તિ કેન્દ્રમાં 4-5 બૂથ આવતા હોય એ બૂથના પ્રમુખોને મળશે અને જે રીતે આખી મતદાર યાદીમાં નવા મત ઉમેરવાના, કેટલા લોકોને જાગૃત કરવાના અને આ બધી કાર્યવાહી છે એના માટેનો આજે માર્ગદર્શનનો કેમ્પ રાખ્યો છે। જિલ્લા આખામાંથી શક્તિ કેન્દ્રના વિસ્તારકો, શક્તિ કેન્દ્રના પ્રમુખો અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જોને બેઠક બોલાવી છે। આ જ થીમ મંડળમાં જઈને બૂથના પ્રમુખોને બોલાવાશે। માની લો કે એક મંડળમાં 200-250 બૂથ હોય, એ જે બૂથ હોય એ બધાને પણ બૂથના પ્રમુખોને બોલાવશે, બૂથ પ્રમુખ પેજ પ્રમુખને બોલાવશે। એટલે ભારતીય જનતા પાર્ટી એક સિસ્ટમ છે કે નીટલા પેજ પ્રમુખ સુધી, મતદાર સુધી કેમ પહોંચાય અને લોકોને સાચી ભારતીય જનતા પાર્ટી જે રીતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર લોકો માટે કામ કરી છે વાત પહોંચે અને આવતા દિવસોમાં એનો વધારે વધારે મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટી તરફે થાય એવી આ યોજના। નડિયાદના ડાકોરમાં હાઈવે પર મૂકવામાં આવેલી કચરા પેટીમાંથી હજારોની સંખ્યામાં નાગરિકોના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કોપીઓ મળી આવી હતી અને આ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કોપી સાથે જે તે વ્યક્તિઓના પાસપોર્ટ સાઇઝના ફોટાઓ પણ જોડેલા હતા, ત્યારે આ ઘટનાની જાણ થતાં ડાકોર નગરપાલિકાના પ્રમુખે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને આ તમામ ડોક્યુમેન્ટ ડાકોર નગરજનોના છે તેવું જણાવ્યું હતું અને આ ઘટના પાછળ કોઈ સરકારી કર્મચારીની બેદરકારી છે કે કોઈ લેભાગુ કંપની છે તેનો હજુ સુધી ખુલાસો થયો નથી। સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।